भारत देश संस्कृति संप अने शूरवीरतानु प्रतीक छे। गमे तेवी परिस्थितिने पहोंची वळवानी ताकत धरावतो देश छे। गमे तेवी परिस्थितिमां भारतवासीओ एकजूट थई जता होय छे। कोमी एकतानी वात होय के क्यांक कोईनी मदद माटेनी, कच्छनी जनता क्यारे पाछीपानी करती नथी। हालमां मूळ कानेतर गामना एक नानकडा बाळकने कुदरते एवी बीमारी आपी जेने पहोंची वळवा भलभला पैसादार परिवार ने राते पाणीए रोवड़ावी नाखे। त्यारे कानेतरना क्षत्रिय ज्ञातिना मध्यम वर्ग परिवारमां जन्मेला धैर्यराज ने कुदरते एवी बीमारी आपी छे जेनु इलाज शक्य छे, पण आ इलाज माटे लाखो नहीं पण करोड़ों रूपियाए ओछा पड़े। 20-25 करोड़ थी वधुनी आवती आ दवा इंजेक्शन जे आपणा भारत देशमां उपलब्ध नथी, पण दुनियाना 3-4 देशोमां ज आ इंजेक्शन उपलब्ध छे, जेने मंगावा माटे भारत सरकारे 6-7 करोड़ रूपियानुं लागतुं टेक्स माफ करी दीधुं। छतां आ इंजेक्शन ने भारतमां मंगावा माटे 15-17 करोड़नी जरूर होय। आ मध्यम वर्गीय परिवार एकठी करेल पोतानी मरण मूड़ी साथे धैर्यराजने आ इंजेक्शन उपलब्ध करावा पोतानुं जीवन दाव पर लगावी दीधुं छे। तो आ वात अने आ बीमारी अंगे धीमे धीमे भारत देशना खूणे खूणे पहोंचवा लागी छे अने भारतवासीओ एकजूट थया। धीमे धीमे कच्छमां पण सेवाकीय ग्रुपो द्वारा फंड एकठुं करवामां आवी रह्युं छे। आजे पूर्व कच्छना अंजारना वर्षा मेडीना मां आशापुरा ग्रुपना युवानो द्वारा फंड एकठुं करवामां आवी रह्युं छे। त्यारे वधु वात करता ग्रुपना मेम्बरे जणाव्युं हतुं के અમે અત્યારે રાજી ફાટક ઊભા છીએ। અમારું ગ્રુપનું નામ છે મા આશાપુરા ગામ વરસામેડી। અમારા સતત બીજો દિવસ છે અને બીજા દિવસથી અમે સખત મહેનત કરી અને ધૈર્યરાજ માટે ડોનેશન એકઠું કરી છે। મૂળ કાનેસર ગામ કાનેસર એ બાળકને SMA1 નામની ગંભીર બીમારી છે। લાખો કરોડોમાંથી કોઈ એક જ બાળકને થાય છે અને આપણે ઇન્ડિયામાં બીજો કિસ્સો મેં મારા સાંભળવા પ્રમાણે છે। એક મહારાષ્ટ્રમાં હતું બેબીનું અને અત્યારે ગુજરાતમાં છે બોયનું। આ ઇન્ડિયામાં અત્યારે આપણો બીજો કિસ્સો છે। પહેલાં મહારાષ્ટ્રની એક નાનકી છોકરીને એને 4 મહિના જેવી હતી એને થયો હતો અને બીજો કિસ્સો છે ગુજરાતમાં ધૈર્યરાજને। આના માટે 22.5 કરોડનો ખર્ચો આવે છે અને આની ઇન્જેક્શન વર્લ્ડમાં 3 દેશોમાં જ મળે છે। એક USA, એક જાપાન છે, હજી એક કન્ટ્રી છે અને આનો કોસ્ટ છે ને 22.5 કરોડ રૂપિયા છે ટેક્સ સાથે। પણ આ વખતે સરકારે આપણે 6.5 કરોડ રૂપિયા ટેક્સ માફ કર્યો છે અને 100 કરોડ રૂપિયા થાય છે ઇન્જેક્શનના। એના માટે અત્યારે સમગ્ર ગુજરાતની પબ્લિક આમ જનતા બધા મહેનત કરી રહ્યા છે અને અત્યારે 9 કરોડ 43 લાખ જેવા જમા થઈ ગયા છે। બાકીના હજી જમા કરવાના બાકી છે। હજી અમે વર્ષ સુધીનો ટાઈમ છે પણ મને એવું લાગી રહ્યું છે કે આ મહિનાની અંદર 100 કરોડ બાળક માટે એકઠા થઈ જશે। અમારા ગ્રુપ તરફથી અત્યારે 1,24,000 જેવું થઈ ગયું છે, તો અમે છતાં હજી મહેનત કરશી, જેમ બને વધારે કરવાની કોશિશ કરશે। મતદાતાઓનો દિલથી આભાર। મુંદ્રા તાલુકાના દ્રબ મત વિસ્તારના તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારને વિજેતા બનાવ્યા બદલ અમારા વાલા મતદાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આભાર વ્યક્ત કરતા વિજેતા ઉમેદવારના પ્રતિનિધિ કાસમભાઈ તુર્ક, ગામ દ્રબ, તાલુકો મુંદ્રા, કચ્છ। દરેક જાતના હઠીલા રોગની સારવાર માટે મળો, જેમ કે નિસંતાન, કેન્સર, લકવો, કિડની, શરીરનો કોઈ પણ જાતનો દુખાવો હોય તો અમારો સંપર્ક કરો। દરેક કચ્છી ભાઈ બહેનોને 26 જાન્યુઆરીની શુભેચ્છા। હકીમ ફકીર મામદ સમેજા, ગુણપુરી નગરની સામે કોડાઈ પુલ પાસે, તાલુકો માંડવી, કચ્છ। મોબાઈલ નંબર 9727751076।